જામનગર એક સમયે નવાનગર તરીકે ઓળખાતું સૌરાષ્ટ્રનું રજવાડું હતું. તેના ઉજળા ઇતિહાસને લઈને દેશ દુનિયામાં જામનગર હંમેશા ઝળક્યું છે. ત્યારે પુરાતત્વીય સંગ્રહાલય જામનગરે વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. નવાનગરની સફર કરવા અહીં દેશ વિદેશથી હજારો લોકો આ મ્યુઝિયમને નિહાળવા આવી રહ્યા છે. આ મ્યુઝિયમમાં શહેરનો ઇતિહાસ આબેહૂબ રીતે સચવાયેલો છે. જામનગરની આસપાસ આવેલા પિંઢારા, ગાંધવી અને ધુમલીમાંથી મળી આવેલા શિલ્પો, મૂર્તિ, શિલાલેખો, પાળિયા સહિત 300થી વધુ વસ્તુઓ અહીં સંગ્રહાયેલી છે. એટલે કે 7મીથી માંડીને 18મી સદી સુધીના શિલ્પો આ મ્યુઝિયમમાં સંગ્રહાયેલા છે, જેને નિહાળવા હાલ સ્થાનિક અને દેશ દુનિયાના લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. લાખોટા તળાવના ઇતિહાસની વાત કરી તો જામ રણમલજી બીજાએ બંધાવેલું હતું. આ સંવંત 1882માં 3 દુકાળો પડ્યા હતા ઉપરા ઉપર, એટલે પીડિત પ્રજાને નિભાવવા માટે આનું ખોદકામ કરાયું હતું અને એના બદલામાં ચોખાની 80 ડેક દરરોજ ચડતી એ રીતે કરી અને પ્રજાને કામ આપ્યું અને સામે સ્થાપત્ય કલા પણ ઊભી કરી એવી રીતે અહીંયા કરવામાં આવ્યું હતું. તો આ તરફ અહીં હસ્તપ્રતો, તામ્રપત્રો, શિલાલેખો તેમજ જામનગર તાલુકામાંથી મળી આવેલા 2000 વર્ષ જૂના માટીના વાસણોના ઠીકરા પણ સંગ્રહિત છે. વધુમાં ગન પોઈન્ટ અને જૂના જમાનાની તોપો પણ આવેલી છે. અહીં 50-52 ફૂટ એટલે કે આશરે 14 મીટર જેટલું લાંબુ બ્લુવેલનું હાડપિંજર મૂકવામાં આવ્યું છે, જેને પ્રવાસીઓમાં જબરું આકર્ષણ જમાવ્યું છે. ખાસ ભાગ્યે જ ક્યાંક જોવા મળતા આ હાડપિંજરને નિહાળવા લોકો દૂર દૂરથી આવી રહ્યા છે. અંદરથી એવું ફીલ થયું કે સાચે અમે આ જામનગરમાં રહીએ છીએ કે એટલું હિસ્ટરી છે એનું અમને કંઈ ખબર નથી. અને બહુ જ મજા આવી. આ જે હમણાં આપણા રાજા છે એને આમાં એટલું બધું ઇનોગ્રેશન લાવ્યું છે ને, તમને બહુ જ ગમ્યું. એટલે એમને એની માટે થેન્ક્સ કે અમને અમારા જામનગરને આ હિસ્ટરી એમને નવી પેઢીને બતાવી. જામનગર શહેરની બરાબર મધ્યમાં આવેલું રણમલ તળાવ એટલે કે લાખોટા તળાવ 5 લાખ ચોરસ મીટરમાં અને 3 ભાગમાં વહેંચાયેલું છે. તળાવ નગરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે અને સહેલાણીઓ તેમજ યાયાવર પક્ષીઓ માટે પણ આદર્શ આશ્રય સ્થાન પૂરું પાડે છે. અહીં તળાવના પાણીની મધ્યમાં પથ્થરના ગઢ પર વર્તુળાકાર સ્થિતિ છે, જે જામ રણમલજી બેના હુકમથી દુષ્કાળના રાહતના ઉદ્દેશ્યથી પીડિતોના નિભાવ માટે બનાવવામાં આવ્યું હતું. ભૂતકાળમાં આવેલા ભૂકંપ અને ચક્રવાતોની વિપરીત અસરોને કારણે જર્જરિત થયેલા કોઠાની જાળવણી અનિવાર્ય હતી, જેને પગલે તાજેતરમાં રિનોવેશન કરાયું હતું. પૌરાણિક સ્મારકના વારસા, ઇતિહાસ અને તેની ઓળખને પુનઃ સંગ્રહિત કરવા સંગ્રહાલયનું કાયાકલ્પ કરાયું છે. મારે પરિવાર કે બચ્ચો કો યે પતા ચલેગા કે પુરાને જમાને મેં એસે સબ ચીજ થે और वो चीज़ जैसे इतिहास के किताब में पढ़ते हैं उसको देखेंगे तो उससे एक फीलिंग आता है कि हाँ ऐसा चीज़ सही में था. नहीं तो ऐसा लगता है कि हाँ ऐसे किसी ने लिख दिया, ऐसा होता है. इसको सामने से देखने से एक अलग उसका अनुभव होता है. तो आ संग्रहालय ना नामे अनेरी सिद्धि ए छे के आ म्यूजियम चारे कोर पानी वच्चे आवेलु छे, जे गुजरात नु एकमात्र म्यूजियम छे. राज्यना सौथी स्वच्छ संग्रहालय मा पण तेनी गणना थाय छे. રાજ્ય સરકારે વર્ષ 2015માં આ મ્યુઝિયમનું રિનોવેશન કરાવ્યું છે. અત્યારે જામનગરનું પુરાતત્વીય અને સંગ્રહાલય ખાતું તેમજ રમતગમત વિભાગ ગાંધીનગર આ મ્યુઝિયમનું સંચાલન કરી રહ્યું છે.